ચૂંટણીનો સમય આવે નેતાથી માંડીને પત્રકારો ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચવા માંડે કોઈ ગામડામાં ખેડૂતના ખેતરમાં પહોંચે કોઈ છકડા પર બેસે કોઈ ટ્રેક્ટરમાં સવાર થાય અલગ અલગ રીતે અલગ અલગ અંદાજમાં ભારતના રંગો બતાવવાની કોશિશ કરવામાં આવે અચાનક જ જનતાની પીડા એ અવાજ મોટાભાગે લોકો સુધી પહોંચાડવાની કોશિશ થાય એ અવાજ એવા સમયમાં પહોંચતો હોય છે જ્યારે આચાર સંહિતા લાગી લાગી હોય અને મોટાભાગે કોઈ નિર્ણયો થવાની કે પછી કશું બદલાવાની ગુંજાઈશ ન હોય અને છતાંય અમે પત્રકારો બહુ જ સરળતાથી કહી દેતા હોઈએ છીએ કે એક દિવસ ભૂખ્યાજનોનો જઠરાગ્ની જાગશે પણ પછી આગળ શું થશે એની પણ આજે વાત કરવી છે નમસ્કાર આપની સાથે હું દેવાંશી ઉમાશંકર જોશીની એ કવિતા તો બહુ સુંદર છે કે દરિદ્રની એ ઉપહાસ લીલા સંકેલવા કોટિક જીભ ફેલતો ભૂખ્યા જનોનો જઠરાગની જાગશે ખંડેરની ભસ્મકણીના લાદશે પણ એના પછી એ જાગેલો જઠરાગની વીસ રૂપિયાની પોટલી ને વીસ રૂપિયાનું ચવાણું લઈ લેશે ને પછી ટાઢો થઈ જશે કમનસીબે આ દુર્દશા ને આ હકીકત છે નેતાઓ શું કરે છે કેટલા રૂપિયા ખર્ચે છે ચૂંટણીઓ કેટલી મોંઘી થાય છે બધા વિશે આપણે ચર્ચા કરીએ છીએ પણ એ મોંઘી થતી ચૂંટણીના રૂપિયા જઈ ક્યાં રહ્યા છે એ વોટ ખરીદવા માટે જઈ રહ્યા છે તો તમારો જઠરાગ્નિ એટલો નબળો છે શું એ જઠરાગ્નિ એટલો પણ પ્રબળ નથી કે જે વીસ રૂપિયાની પોટલીથી બુજાઈ ન જાય અને ઉપરથી વધારે ફડકતો જાય પણ કમનસીબે આપણે ત્યાં ચવાણા અને પોટલીમાં સરસ રીતે શાંત થઈ જતો જઠરાગ્નિ કોઈ દિવસ પોતાના જઠરાગ્નિ જેવા મુદ્દાઓ પર વાત નથી કરતો પણ છતાંય આજે ઘણી બધી ચર્ચાઓ છે કરવા માટે રાજનૈતિક વિષયો છે વાતો છે ભારતીય જનતા પાર્ટીનું ઓફિશિયલ લિસ્ટ ન આવે ત્યાં સુધી ઘણા બધા કહેવા માટે તુક્કાઓ છે તર્ક આધારિત તૂકકાઓ છે એવું કહી શકાય પણ ઓફિશિયલ નથી ત્યાં સુધી તો ગમે તેટલા તર્ક હોય અને તૂકા જ કહેવાશે એટલે ઘણા બધા અનઅધિકારિક તુક્કાઓ છે જે સાચા પડશે તો અમે કહ્યું તું એવું કહેવાનો એક ચાન્સ પણ છે પણ એ બધાથી ઉપર ઉઠીને શરૂઆત બનાસકાંઠાના વાવ પાસેના એક એવા સમાચારની કરવી છે જે જોતાની સાથે અમને પહેલાં વિચારે આવ્યો હતો કે ઉત્તર પ્રદેશ અને બિહારના અમુક વિસ્તારોના હવે અમુક વિસ્તારોના પહેલાં એ પ્રદેશોના કોમન હતા એ અમુક વિસ્તારોના એ વિડીયો જોયા પછી અમને ભયાનક પીડા થતી હતી અમે એવું વિચારતા હતા કે આપણું રાજ્ય સરખામણી આપણે કેટલી સુંદર અવસ્થામાં જીવી રહ્યા છીએ કે આપણા રાજ્યના અનેક નાઓમાં આવી પરિસ્થિતિ નથી અમે ખોટા સાબિત થયા અમે બનાસકાંઠાના વાવનો અમુક વિડીયો જોયા સૌથી પહેલાં તમને વિડીયો બતાવવા છે દર્દીઓ ત્યાં સવાર છે અને એમની પાસે ખાટલા નથી હોસ્પિટલની પાસે પચાસ ખાટલાની જરૂર પડે એવી પરિસ્થિતિ છે પચાસ ખાટલા ત્યાં નથી પહોંચી શક્યા બીમારીની અત્યારે સિઝન ચાલી રહી છે અને પણ જ્યારે પણ ઋતુ બદલાતી હોય ઋતુ સંધિકાળ આવતો હોય એટલે અત્યારે આપણે શિયાળામાંથી ઉનાળા તરફ જઈ રહ્યા છીએ અને એટલા જ માટે આ ઋતુ સંધિકાળમાં ભયાનક બીમારીઓનું આક્રમણ છે હોસ્પિટલમાં જ્યાં જુઓ ત્યાં લોકો ભયાનક રીતે બીમાર છે એટલા બધા વાયરસ એવા છે કે જેના કોઈ જ નામ નથી અને છતાંય એની અસર બહુ જ ભયાનક છે કોરોના જે લોકોને થયો હતો એ લોકો કહેતા હતા કે કોવિડ જેટલો જ ભયાનક આ વાયરસ અસર કરી રહ્યો છે માણસના શરીર પર જો માણસની પાસે પૈસા છે એમની પાસે મેડિક્લેમ છે ઇન્સ્યોરન્સ છે તો એ લોકો ગમે તે રીતે સારી હોસ્પિટલમાં જઈ શકે છે મિડલ ક્લાસ પાસે જો ઇન્સ્યોરન્સ ન હોય તો એ સારી હોસ્પિટલમાં સારવાર નથી કરાવી શકતા પણ એ ગામડાના લોકોનું શું જે લોકો પાસે આવી કોઈ જ સુવિધાઓ નથી પીએમ જયમાં એ લોકોને તો એડમિટ થવું પડે અને આખી રાત રોકાય ને બાકીની અમુક ચોક્કસ સુવિધાઓ હોય તો ચોક્કસ એમાંથી મળતી હશે પણ કોઈને ઝાડા ઉલટી થાય છે અશક્તિ છે એક દિવસ એમને બોટલ લેવા જવાનું છે એટલે બાટલો ચડાવવા માટે પ્રાઇવેટ હોસ્પિટલમાં નથી જઈ શકતા વાવની રેફરલ હોસ્પિટલમાં ગયા ત્યાં અનેક લોકો અનેક પેશન્ટ કોઈ કહે છે મારા બાળકને જલ્દી લઈ લો કોઈ કહે છે ડૉક્ટર એમાં કહેતા સંભળાઈ રહ્યા છે કે તમારી પહેલાં પહેલાં બેન આવેલા છે એમની પહેલાં એના ભાઈ આવેલા છે એ લોકોને લેવાના છે આપણું હોસ્પિટલ તંત્ર આપણી સ્વાસ્થ્યને સુવિધા આટલી મરેલી કેમ છે આપણે એ લોકોને ખાટલો નથી આપી શકતા એ લોકોને બોટલ ચડવા માટે એ લોકોની જે દારૂણ પરિસ્થિતિ ત્યાં દેખાય છે આપણું ભારતનું એક આપણા ભારતની એક તસવીર આપણ છે ને કે જે ભયાનક પીડામાં છે આપણે કહીએ છીએ કે દેશમાં કોઈક ખૂણામાં તો આવું રહેવાનું પણ એ ખૂણો આપણા છે જ્યાં સુધી ત્યાં સુધી આપણને કેવી રીતે ચારેય બાજુ રોનકનો અહેસાસ થાય એ આપણા ગુજરાતનો હિસ્સો છે એ આપણા માણસો છે એ આપણી સાથેના આપણી 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 જેમ જ વોટ આપતા આપણી જેમ જ જીવતા આપણી જેમ જ સામાન્ય જીવનની અપેક્ષા રાખતા દેશના નાગરિકો છે અને એટલા જ માટે એ લોકો સુધી જો સામાન્ય સ્વાસ્થ્યનો અધિકાર આપણે સુધી નથી પહોંચાડી શકતા આપણે એમના સુધી તો આપણને બહુ જ મોટી વાતો કરવાનો અધિકાર નથી બે ત્રણ તસવીરો છે આપણે બધાને એક સાથે ન જોવી જોઈએ આપણે એવું માનીએ કે આપણે દરેક ખુશીના પ્રસંગોમાં આ દેશની ઉન્નતિ પર જેટલા ખુશ થઈએ છીએ એટલીસ્ટ આ તસવીરો પર આપણને દુઃખ થવું જોઈએ ઘણા લોકો પ્રશ્ન પૂછતા હોય છે કે તમે દરરોજ આ પ્રકારના સમાચાર બતાવ્યા કરો છો તમે સમાજમાં નેગેટિવિટી ફેલાવા સિવાય શું કરો છો જો આ નકારાત્મકતા જ આપણા સમાજ અને દેશના એક ખૂણાની ઓળખ છે તો એ નકારાત્મકતાનો અહેસાસ તમને થવો જોઈએ એટલા માટે નહીં કેમ કે તમે કોઈ રાજનૈતિક પક્ષ માટે નેગેટિવ થતા જાઓ એટલા માટે નહીં કે તમે પોતાની સરકારને પ્રશ્નો સતત પ્રશ્નો જ કર્યા કરો અથવા એમને ન ગમાડો આ તમારા ગમાડવા ના ગમાડવા પસંદ ના પસંદની વાત જ નથી આ એમના જીવન મરણનો પ્રશ્ન છે એમને સંઘર્ષમાંથી બહાર લાવવા એ નાગરિક માત્રની જવાબદારી છે કર્તવ્ય છે તમારું ને મારું અને આપણે જો એમાંથી ચૂકી રહ્યા છીએ તો આપણે ગમે તે હોઈશું આપણે આ દેશના સારા નાગરિક નથી આ દેશને પ્રેમ નથી કરતા અને એટલા જ માટે આ દેશની ઉન્નતિમાં એનો મૂળ પાયો એ છે કે આ દેશના દરેક માણસોને આપણે પાયાની સુવિધાઓ પહોંચાડી શકીએ સ્વાસ્થ્ય અને શિક્ષણે જ પાયાની સુવિધાઓ છે જે નાગરિક માત્રને પ્રત્યેક નાગરિકને મળવી જોઈએ વાવની રેફરલ હોસ્પિટલમાં એ નથી મળી રહી એના પછી આ વિડીયો પછી ઘણી બધી પ્રતિક્રિયાઓ ધીરે ધીરે સામે આવશે ઘણા બધા લોકો એવું કહેતા હોય છે કે ફરક શું પડતો હોય છે ફરક ઘણો પડતો હોય છે પણ આગળ બતાવવા માટે એટલા બધા કામો હોય છે કે આ બાકી છે આ બાકી છે તો અમે જ્યાં જ્યાં ફરક પડ્યો એના વિશે વાત જ નથી કરતા ભાગે કોઈ દિવસ એપિસોડ બનાવીશું તો મને લાગે છે કે બે ત્રણ કલાકની ડોક્યુમેન્ટ્રી બતાવવી પડશે કે આ વિડીયો ચલાવવાથી આ ફરક પડે છે તમને જે નકારાત્મક લાગે છે એ વાતો કરવાથી પણ ઘણો બધો ફરક પડે છે અમારું કામ એ વિષય પર વાત કરીને બને ત્યાં સુધી એનું સોલ્યુશન લાવવાનું છે કોઈને પગાર નથી મળતો કોઈ છોકરી સુધી શાળા નથી શાળા છે તો શિક્ષક નથી કોઈ જગ્યાએ ઓરડા નથી ઇમારત નથી અમે ઘણા બધા વિશે વાત કરીએ છીએ અને અમે જેટલી વાત કરીએ છીએ એનું સૌથી સકારાત્મક પાસું એટલું છે કે તંત્ર કે સરકાર કોઈ એટલું જળ નથી કે એમને અસર ના થતી હોય એ લોકો સાવ જળ કે નિશ્ચેતન અવસ્થામાં નથી બેઠેલા સિસ્ટમમાં બેસેલા ઘણા બધા લોકો હજુ પણ માણસ બચ્યા છે અને ઘણા બધા લોકો માણસ છે તો એનો મતલબ એમની અંદર માણસાઈ છે અને માણસાઈ છે તો મતલબ એમને પણ આવા આવી બધી વાતોથી કે સમાચારોથી ફરક પડે છે અને એ લોકો ઘણો બધો સુધાર કરે છે એટલે અમે ચલાવ્યું ને કોઈ ફરક પડ્યો એ વાતમાં કોઈ દમ નથી પણ અમે ચલાવ્યું એની એનો એમને અહેસાસ થાય છે એનાથી ફરક પડે છે અને પછી કામ થાય છે કોઈ દબાણોથી કામ નથી થતા કોઈ એવું માનતું હોય કે મીડિયાના ન્યૂઝ ચલાવવાથી પ્રેશર ઊભું થાય છે ને એનાથી કામ થાય છે એક બે ટકા કિસ્સાઓમાં થતું હશે પણ એ અહેસાસ જ્યાં સુધી સામેવાળા માણસને નહીં થાય કે નહીં ખરેખર બદલાવ અને સુધારની જરૂર છે ત્યાં સુધી એ માણસ એક જગ્યાએ કામ કરશે બીજી જગ્યાએ તો કામ ચોરી જ કરવાનો છે અને એટલા જ માટે દરેકની પાસે આપણને ઈશ્વરે એક માયલો આપેલો છે એ માયલો જો ઊંઘે છે તો એને જગાડવાનું કામ અમારું છે અને એ જગાડવામાં તમારી મદદ માત્ર એટલી જોઈએ છે કે તમે પણ આ સમસ્યાઓનો અહેસાસ કરો એને સમજો અને તમે વિચારો કે તમે ખાલી બીજી જગ્યાએ ત્યાં વાવમાં કોઈ એ મહિલાની જગ્યાએ તમે હોત અને તમારે એ બેડ પર એ રીતે બે લોકોની વચ્ચે સૂઈ જવું પડતું હોત તમને બોટલ ચડે છે ત્યાંની શું પરિસ્થિતિ કોઈને કશી દરકાર ન હોત કેમ કે ભીડ એટલી વધારે છે કઈ જગ્યાએ સુવડાવવા ક્યાંથી સારવાર આપવી એની જગ્યાએ તમારું બાળક બીમાર હોય અને એને હોસ્પિટલ ડોક્ટર અને બેડ ના મળે તો એની જગ્યાએ તમારું બીમાર કે બાળક હોય કે તમે હોય જો તમે આટલી કલ્પના માત્ર કરી શકો છો તો તમને આમાં કોઈ જ નકારાત્મકતા નહીં લાગે પણ તમને લાગશે કે આ સૌથી મોટો યક્ષ પ્રશ્ન છે કેમ કે પોતાની વાત આવે ત્યારે વ્યક્તિ માત્ર સ્વાર્થી બની જાય છે સામેવાળાની વાત આવે ત્યારે બધો સ્વાર્થ લાગવા માંડે છે જ્યારે તમે એમની જગ્યાએ પોતાની જાતને મૂકી શકશો ત્યારે તમને ખબર પડશે કે આ સમાચાર શું કામ કોઈપણ સમાચારના કેન્દ્ર બિંદુમાં હોવા જોઈએ આ શું કામ સૌથી ટોચ પર ઊભા થઈને પ્રશ્નો પૂછાવવા જોઈએ આજ કદાચ આ દેશનો સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે કે સામાન્ય માણસ હોસ્પિટલની કતારમાં છે એ શિક્ષણ માટે કતારમાં છે એ કોઈ જગ્યાએ રાશન લેવા જાય છે તો એમાં એ કતારમાં છે એ કોઈ પણ જગ્યાએ જાય છે એનું જીવન અડધું તો કતારમાં જતું રહે છે જન્મ્યા લાઈનમાં રહ્યા અને સ્મશાનમાં દાખલામાં એ લાઈન હતી બધી જગ્યાએ ઘૂસ આપી બની શકે એટલી કામ કરાવવાની કોશિશ કરીને મરી ગયા આ જીવન ના હોઈ શકે અને આ જીવન હોય ત્યાં સુધી ભારત ભાગ્ય વિધાતા ના હોઈ શકે અને એટલા જ માટે આ બંને પરિસ્થિતિને આપણે સુધારીએ આપણું દેશ ખૂબ સુંદર છે અદ્ભુત છે પણ એને વધારે સુંદર આપણે તો જ બનાવી શકીશું જો આ પ્રકારની તસવીરોથી આપણે બહાર આવીશું હવે આગળ વાત જેમ આપણે નાગરિકના અધિકારની વાત કરીએ એમ કર્તવ્યની પણ વાત કરીએ કે આપણે અધિકારો લેવામાં જેટલી સુષુપ્ત અવસ્થામાં હોઈએ છીએ કર્તવ્યમાં તો એનાથી એ ભયાનક નિદ્રામાં હોઈએ છીએ અમને ઠાકુર સમાજના ઘણા બધા આગેવાનોનો ફોન આવ્યો એમની ચિંતા અને એમની વાત બંને વ્યાજબીને સ્વાભાવિક હતા અમદાવાદમાં સુભાષ બ્રિજ પાસે કેશવનગર નામે એક વસ્તી છે ત્યાં અને એ વિસ્તારમાં દોઢસો મકાન તોડી નાખવામાં આવ્યા ઠાકોર સમાજના કેશવનગરમાં એક જગ્યાએ લગ્ન હતા તો લગ્નનો માંડવો એ તોડી નાખ્યો એમણે રાહ ન જોઈ કે લગ્ન પૂરા થવા દઈએ ડિમોલિશનની એમને એટલી ઉતાવળ હતી પ્રશ્ન થયો કે દાદાનું બુલડોઝર આટલું અસંવેદનશીલ કેવી રીતે હોઈ શકે કે ગમે ત્યાં ફરી વળે છે ગમે ત્યાં તોડી પાડે છે અને એટલે જ અમદાવાદના કેશવનગર વિસ્તારમાં રહેતા લોકોનો મત પણ સમજવો જરૂરી છે એ લોકોએ એ લોકોને પોલીસ ઉપાડીને લઈ જઈ રહી હતી ત્યારે એ લોકોની વચ્ચે પણ થોડો સંઘર્ષ થયો હતો પોલીસ પર પણ એમણે આરોપ લગાવ્યા પોલીસ અત્યાચાર કરે છે બધા વિષયો પર પણ વાત કરી કેશવનગરની પરિસ્થિતિ પર થોડું વિસ્તારથી સમજવું છે પણ સૌથી પહેલા ત્યાંના જે રહીશો નાગરિકો છે એમનો શું અભિપ્રાય છે એ પોલીસ પર શું આરોપો લગાવી રહ્યા છે એનો વિડીયો છે અમારી પાસે સાંભળીએ એમને

સિક્કાની એક બાજુ મોટાભાગે આપણે જોતા હોઈએ છીએ કેશવનગરમાં પણ એ જ થઈ રહ્યું છે મોટાભાગના લોકોએ દોઢસો તૂટેલા ઘર તૂટેલો માંડવો ત્યાંના સામાન્ય માણસોનો આરોપ મહિલાઓનો આક્ષેપ અમારા કપડાં ફાડી નાખ્યા પુરુષોનો આક્ષેપ કે અમે સતત અહીંયા રાત્રે સૂઈ જઈએ છીએ પણ કોઈ અમારા પર સંવેદના નથી બતાવતું એ જ જોઈ રહ્યું છે દરેક વ્યક્તિ એએમસીથી લઈને મુખ્યમંત્રીને પ્રશ્નો કરી રહ્યા છે પણ સિક્કાની બીજી બાજુ પર પણ તમારું ધ્યાન દોરવું જરૂરી છે સૌથી પહેલાં એ દોઢસો મકાન જે તોડવામાં આવ્યા છે એ જમીનની માલિકી આ લોકોની નથી વર્ષો પહેલાં જ્યારે એવા ઘણા બધા વિસ્તારો હોય છે કે જે સાવ અવાવરું હોય છે કાં તો એ જગ્યાએ કોઈ વસ્તુ નથી હોતું સામાન્ય માણસો આવે છે પોતાના ઝૂંપડા ત્યાં બનાવે છે ને પછી રહેવાની શરૂઆત કરી દે છે એ વિસ્તારો એ જમીન એ ગૌચરની જમીન હોઈ શકે સરકારી ખરાબો ગમે તે હોઈ શકે એ જમીનની કોઈને જરૂરિયાત નથી હોતી ના એ જમીનની એટલી કિંમત હોય છે સરકારો કે તંત્ર એમને રોકતા ટોકતા નથી પહેલાં એક બે ઘર બને છે પાંચ ઘર બને છે પછી આખી વસ્તી બની જાય છે પછી તો ઘણીવાર સો તો ઘણીવાર હજારો એવી રીતે ઘર બનતા જાય છે એ ઘર બનતા જાય એના પછી સાથે સાથે શહેર પણ આગળ વધતું જાય છે શહેર આગળ વધે છે વિસ્તાર પણ આગળ વધે છે મોટા થાય છે મોંઘા થાય છે અને એ વખતે ત્યાં ટ્રાન્સપોર્ટેશનની આ આ કિસ્સામાં જોવા જઈએ તો કેશવનગરમાં પણ એ જરૂરિયાત ઊભી થઈ એકસો વીસ ફૂટનો રોડ તૈયાર છે પરંતુ વચ્ચે આ પરિસ્થિતિ આવી રહી છે અને આ જ્યાં સુધી આ ઝૂંપડપટ્ટી છે ત્યાં સુધી એ રોડનો ઉપયોગ થઈ શકે એમ નથી સરકાર તરફથી એવું કહેવામાં આવ્યું એમસી છેલ્લા ત્રણ વર્ષથી કોશિશ કરી રહ્યું છે એમને સમજાવવાની કે તમારે આ જગ્યા છોડવી પડશે એનું પહેલું કારણ એક તો એ તમારી જગ્યા નથી બીજું કે જબરદસ્ત દબાણ ઊભું કરવામાં આવ્યું છે ને ત્રીજું અમારે એની જરૂર છે અને એટલા માટે તમારે ખાલી કરવું પડશે કોઈ સાંભળવા તૈયાર ન થયું વારંવાર નોટિસ આપવામાં આવી કોઈ જ રીતે સ્વીકાર ન થયો મુખ્યમંત્રીએ છ મહિનાનો સમય આપ્યો તમને બધાને એવો પ્રશ્ન થાય ઘણા બધા લોકોને પણ એ પ્રશ્ન થયો એમના પક્ષમાં જે લોકો છે એ લોકોએ પણ જે તે સમયે તર્ક રજૂ કર્યો કે લોકો જશે ક્યાં આટલા વર્ષોથી અહીંયા રહે છે તો જવાબ એ આવ્યો કે સરકારે કહ્યું છે કે અમે તમને મકાનો આપીશું લગભગ એકસો સાહીઠ મકાનો આપવાનું કહેવા પણ કહેવામાં પણ આવ્યું પણ દરેક મકાન કોઈ પણ સ્કીમમાં તમે પ્રધાનમંત્રી આવાસ યોજનામાં પણ કેમ નથી લેતા તમારે થોડો ટોકન ચાર્જ તો આપવાનું થતું હોય છે સરકારે પણ એ કહ્યું થોડો ટોકન ચાર્જ આપો બાકીની પ્રોસેસ પૂરું પૂરી કરો તમારું ઘર લો અને તમે ત્યાંથી જતા રહો એ વખતે પછી એન્ટ્રી થાય છે રાજનીતિની ઘણા બધા રાજનૈતિક સંગઠનો સામાજિક સંગઠનો ત્યાં આવ્યા એમનો ઉદ્દેશ્ય કદાચ મદદ કરવાનો પણ હોઈ શકે પરંતુ એનાથી પણ વિશેષ એમનો ઉદ્દેશ્ય એ હતો કે એમણે સાબિત કરવાનું હતું કે અમે અમારા માણસો માટે લડી રહ્યા છીએ અને એમના લડવાના ચક્કરમાં એમણે આ લોકોને ના જમીન લેવા એ લોકોને ના ઘર લેવા દીધા ના એ લોકોને ત્યાં જવા દીધા અને પછી એમને કહ્યું કે અમે જોઈશું કોણ તમારું શું ઉખાડી લે છે એમસીનું બુલડોઝર ગયું એમના ઘર તૂટ્યા એ લોકો અત્યારે રસ્તા પર છે અને હજુ પણ એ જ આશામાં કે લાલચમાં ત્યાં જ સૂઈ જાય છે દરરોજ રાત્રે આખો દિવસ ત્યાંના ત્યાં રહે છે ઘર નથી તો ખુલ્લામાં સૂઈ જાય છે પોલીસની સાથે સંઘર્ષ કરે છે લાઠીઓ ખાય છે એવી અપેક્ષાએ કે એમને અહીંયા જ ઘર મળી જવાનું છે ટેકનિકલી તમે જોવા જાઓ તો એ શક્ય નથી આવું થાય છે શું કામ આવા દર તમને થોડા સમય સંઘર્ષો આવા જોવા મળશે જ્યારે બહારથી આ રીતે બીજી કોઈ રીતે દબાણ કરાવીને બનાવેલા ઘર હોય એટલે જેમ કે દ્વારિકામાં ને બધું થયું ત્યારે હિન્દુ મુસલમાનનું એંગલ હતો અને એમાં મુસ્લિમ પણ હતા અને એમાં ઘણા બધા લોકો ઇલિગલ હતા કે જે ભારતીય પણ નહોતા અને ત્યાં રહેતા હતા એટલે મૂળ વાત તો પણ આખરે ઇલિગલી ખોટી રીતે ત્યાં રહેવાની છે એ વખતે દાદાનું બુલડોઝર બહુ સારું લાગે છે અહીંયા દાદાનું બુલડોઝર બહુ ખરાબ લાગે છે તો એ બુલડોઝર તો સરખું જ હોય તમારા ઘરે આવે તો તમને ખરાબ લાગે ત્યાં જાય તો સારું લાગે પણ પ્રશ્ન શું છે કે બુલડોઝર કોઈ સાચા ઘર પર તો ફર્યું નથી કોઈનું ઘર કાયદાકીય રીતે ત્યાં છે એનો અધિકાર છે તો એના પર તો એ બુલડોઝર ફર્યું નથી ના દ્વારિકામાં એ રીતે ફર્યું છે ના અમદાવાદમાં એ રીતે ફર્યું છે તો અમદાવાદમાં વાંધો શું કામ આવી રહ્યો છે કેમ કે તમને એવું લાગતું હતું કે બુલડોઝર તમારા સુધી નહીં પહોંચે તમને એવું લાગ્યું કે તમે રાજનૈતિક દબાણ ઊભું કરીને એ ઘરને તૂટવા નહીં દો પણ એ ઘરો કમનસીબે તૂટ્યા છે એમનો દ્રષ્ટિકોણ જોવા જઈએ તો એમના માટે પણ એ મહત્ત્વનું છે એ લોકો વર્ષોથી ત્યાં રહેતા હતા એમનો પરિવાર છે બાળકો ત્યાં મોટા થયા છે આજુબાજુમાં એમના રોજગારીની વ્યવસ્થા છે ત્યાં એસી કંપની આવી છે ત્યાં લોકો છૂટક મજૂરી કરે છે વર્ષોથી સેટ થયેલા છે પણ એ હકીકત એમને કેમ ભૂલાવી દેવામાં આવી કે એ એમનું નહોતું જેમનું હતું જ નહીં એના માટે આટલો વિલાપ શું કામ જેમનું હતું જ નહીં એ તૂટી રહ્યું છે ને એ પણ જરૂરિયાત વખતે તૂટી રહ્યું છે તો પછી આટલું બધી આટલું બધું એક્ટિવિઝમ એમાં શું કામ થઈ રહ્યું છે જે લોકોનો પણ તર્ક છે એ લોકોનું કહેવું છે કે સરકાર અસંવેદનશીલ બની રહી છે બિલ્ડરો આ રીતે પચાવી પાડે છે એને તમે કેમ નથી કહેતા તો સરકારે ચોક્કસથી બિલ્ડરો જે કરે છે એની સામે કાર્યવાહી કરવી જ જોઈએ પણ ત્યાં કાર્યવાહી નથી કરતી એનો મતલબ એ પણ નથી કે અહીંયા પણ કાર્યવાહી ન કરવામાં આવે સિત્તેર વર્ષથી કોઈ સરકારોએ ક્યાં કરી હતી કાર્યવાહી જો તમે કહી રહ્યા છો કે તમે સિત્તેર વર્ષથી ત્યાં રહેતા હતા તો ગાંધી આશ્રમના રીડેવલપમેન્ટ સહિતના કામો થવાના છે ટ્રાફિક વધવાનો છે સરકારને લાગ્યું કે રસ્તાની જરૂરિયાત છે એ જો કોઈ જગ્યાએ બુલડોઝર ફેરવવાનો મજબૂરીમાં નિર્ણય લે છે તો એ નિર્ણયની બંને બાજુ જોવી બહુ જરૂરી છે દરેક વખતે આપણે સરકાર નેતા અધિકારીઓ બધાને ઘણી બધી ગાળો આપી દઈએ છીએ ગામડું હોય કે શહેર તમે જ નજર તો કરો કે સામાન્ય માણસો પોતાનું કર્તવ્ય જ નથી નિભાવતા કેટલા દબાણો કરે છે ગામની શેરીઓ સાંકડી થઈ ગઈ છે ગામમાં દરેક માણસની પાસે અત્યારે વાહન આવી ગયું છે પણ વાહન ગામમાં પાર્ક ક્યાં કરવું પાર્ક જવા દો ગામની ગલીઓમાં વાહનો ઘૂસતા નથી દરેક માણસ ચાર ચાર ફૂટ આગળ પોતાના ઘર બાંધી રહ્યું છે જે રસ્તા છે છે એ પોતાની અંદર લઈ રહ્યું કોઈક તો માથા ફરેલ સરપંચ આજે નહીં તો કાલે આવવાનું છે ને તમારું બાંધેલું ઘર તૂટવાનું છે ને પછી તમે રડવાના છો કે મારું બાંધેલું ઘર તોડી નાખ્યું પણ તમે શું કામ સરકારી જગ્યા પર ઘર બાંધી રહ્યા છો તમને ખબર છે કે તમારું નથી તો એ શું કામ તમે લેવા માટે ત્યાં તડપી રહ્યા છો સૌથી મોટું કર્તવ્ય સૌથી મોટી જવાબદારી અને સરકારે એક કાર્યવાહી એ લોકોની સામે પણ કરવી જોઈએ જે લોકોના સમયમાં આ બધાને ત્યાં રહેવા દેવામાં આવે છે ઘર બાંધવા દેવામાં આવે છે દબાણ કરવા દેવામાં આવે છે એ એક ઘર બન્યું ત્યારે જો હટાવી દીધું હોત તો આજે આ સમસ્યા સર્જાતી જ નહીં અને એટલા જ માટે હવે ભૂતકાળમાં જઈને તો કશું બદલી નથી શકવાનું પણ સરકારે બહુ જ કઠણ રહીને જે મુખ્યમંત્રી કહે છે કે મૃદુ અને મક્કમ તો એ બંને એકસાથે બતાવીને નિર્ણય કરવો પડશે કે દબાણ કોઈ પણ કરે છે તમારે કાર્યવાહી કરવી પડશે કોઈવાર જાતિના દબાણમાં કોઈવાર ધર્મના દબાણમાં તમે રોકાતા જશો અને પછી એ ગામ નગર કે શહેર આ રીતે દબાણમાં ધકેલાતું જશે તો એ બધાને મુશ્કેલી પડવાની છે પોતાને નથી પડતી ત્યાં સુધી સમજતા નથી તમે જેમ કેશવનગરના એ રહીશોનું દુ દુઃખ અને દર્દ સમજી રહ્યા છો એમ એની આજુબાજુમાં રહેલી સોસાયટીના સામાન્ય માણસો એમને દરરોજ ટ્રાફિકમાં જે તકલીફ પડે છે એમનું દર્દ કોણ સમજશે અને એટલા જ માટે જે પણ ગેરકાયદેસર થઈ રહ્યું છે એની સામે જો સરકાર કોઈ પગલાં લે છે તો એ લોકોની સામે માનવીય સંવેદના ચોક્કસ હોય એ લોકોને બની શકે એટલી મદદ કરી શકાય એ લોકોના પુનર્વસન માટે કોશિશ કરી શકાય પણ સરકારે બસ કશું કરવું જ ન જોઈએ અને આમને આમ દબાણ કરવા જ દો તો એ વાતમાં તો કોઈ તર્ક નથી છેલ્લી વાત આગળ રાજનીતિક કરીએ રાજનીતિક ચર્ચા ગણતરી અને જેમ તુક્કાની વાત કરીએ કરતાં પહેલાં અમરેલીમાંથી જે સાંસદની ચૂંટણી લડી શકે છે કાં તો જેની ઠુમ્મર કાં તો વીરજી ઠુમર લડી શકે છે એવું કહેવાય રહ્યું છે તો વિરજી ઠુમરને સાંભળીએ એમણે સીઆર આર પાટીલને સૌથી પહેલાં ભાષણમાં દારૂડિયા કેવું કશું કહ્યું એના પછી સ્પષ્ટતા આપી એમણે કહ્યું કે કોણ દારૂની વાતમાં ડિસમિસ થયું હતું કોના પર બેન્કવાળું કૌભાંડ છે સીઆર આર પાટીલના રાજનીતિમાં પ્રવેશ પહેલાં એ જ્યારે પોલીસ કોન્સ્ટેબલ હતા એ સમયની પણ એમણે ઘણી બધી વાતો કરી આક્રમક દેખાઈ રહ્યા હતા આક્રમકતાની સાથે સાથે ઘણીવાર એવા પ્રહારો કરતા હોય છે જે રાજનીતિમાં અપેક્ષિત નથી હોતા પણ હવે આ નરી વાસ્તવિકતા છે રાજનીતિની દરેક પક્ષો આજ

સી આર પાટીલ ભારતીય જનતા પાર્ટીના જવાબદાર વ્યક્તિ છે એમણે જ્યારે આપ અને કોંગ્રેસનું જોડાણ થયું ત્યારે એમ કહ્યું કે આંધ્રાને બેરાનું જોડાણ છે એમ કરીને દાખલો આપ્યો છે ત્યારે હું સી આર પાટીલને આપનીલ મારફત સીધું કહેવા માગું છું કે દારૂના કેસમાં કોણ સસ્પેન્ડ થયું હતું ને તમે ડિસમિસ થયા છો કઈ બેંકના કૌભાંડમાં સંડોવાયેલા છો આપનો ઇતિહાસ તપાસવાને બદલે કોંગ્રેસને બાંધવાનું બંધ કરવું જોઈએ અને સાચી વાતમાં તમારે સાચી હકીકત લોકોને કેવી જોઈએ ભારતીય જનતા પાર્ટીનું દસ વર્ષથી આ દેશમાં રાજ ચાલે છે દેશ બરબાદ થતો જાય છે ગુજરાત કુપોષણમાં નંબર એક બન્યું છે ગરીબાઈમાં નંબર એક બન્યું છે યુવાનો આજે રોજગારી માટે તલકી રહ્યા છે નોકરીયા તો ગાંધીનગરમાં આંદોલન કરે છે ત્યારે કોંગ્રેસની ચિંતા કરવાને બદલે તમારો ઇતિહાસ તમારે તપાસવા નહીં છે મેં કૌભાંડ વગેરે વાત કરી છે એકવીસ હજાર કરોડનું કૌભાંડ જ્યારે થયું ત્યારે અદાણીના પોર્ટ ઉપર હું વિધાનસભામાં બોલ્યો છું આજે પણ તપાસ થતી નથી રોજે રોજ દવા આવે છે ટ્રક્સ આવે છે ટ્રક્સ નેલાડ કોણ છે એ જો તપાસ કરવામાં આવે તો આ જંગલ ખાતાના પ્રધાનની સિત્તેર હજાર કરોડની મિલકત માટે એક આઈસ ઓફિસરે હાઈકોર્ટમાં જવું પડ્યું આ પરિસ્થિતિ થવાની છે એટલાય ભાજપવાળા એમાં સંડોવાઈ જવા થાય છે અર્થસંખવી કે ગૃહ ખાતાના પ્રધાન છે ત્યારે હરસંઘવીની સૈદ્ધિત નૈતિક ફરજ આવે છે કે આવી ડ્રગ્સ પકડાઈ રહી છે અને યુવાનો બરબાદ થઈ રહ્યા છે એ બરબાદી પાછળ કોનો હાથ છે તો મને લાગે છે આમાં કોંગ્રેસ નહીં હોય ભારતીય જનતા પાર્ટીના કોઈ શાસક લોકો નીકળશે એની તપાસ કરવી જરૂરી છે અને હવે એકદમ સંક્ષિપ્તમાં કેમ કે અધિકારિક લિસ્ટ હવે થોડા સમયમાં આવી જ જશે એવું હું બે દિવસથી કહી રહી છું ગઈકાલથી કહી રહી છું પણ આવ્યું નથી એટલે આવી જશે આજે એવું માની લઈએ આપણે કેમ કે ગઈકાલે સવારે એટલે આજે સવારે સવા ત્રણ વાગ્યા સુધી મિટિંગ ચાલી હતી અને સાડા પાંચ વાગ્યા સુધી પ્રધાનમંત્રી જેપી નડ્ડા અને અમિત શાહે બેઠક કરી પાર્લામેન્ટરી કમિટીની બેઠક હતી લગભગ એક બે વાગ્યા સુધી ગુજરાતના મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ સી પાટીલ સંગઠન મહામંત્રી રત્નાકર પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના લોકો ત્યાં હાજર હતા એ લોકો નીકળ્યા એના પછી ત્રણ સવા ત્રણ સુધી આખી બોર્ડની મિટિંગ ચાલી અને એના પછી સવારે પાંચ સાડા પાંચ સુધી પ્રધાનમંત્રી મોદી ગૃહમંત્રી અમિત શાહ અને ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ જેપી પી નડ્ડા હાજર હતા અને એટલા જ માટે એ લોકોએ ચર્ચા કરી છે તો મતલબ લિસ્ટ આવી જ જવું જોઈએ થોડા જ સમયમાં હું જ્યારે આ રેકોર્ડ કરી રહી છું ત્યાં સુધીમાં એ લિસ્ટ નથી આવ્યું એવી સંભાવના પણ છે કે જ્યારે તમે આ વિડીયો જોતા હો ત્યારે કદાચ લિસ્ટ આવી પણ ગયું હોય શકે લિસ્ટ આવ્યું હોય તો ટૂંકાઓને માફ કરી દેજો પણ એ બધાની વચ્ચે આ બેઠકોની વચ્ચે અપેક્ષિત છે ચહેરાઓનું નક્કી થવું જેટલી પણ ચર્ચા થઈ રહી છે એમાં કોઈ કહી રહ્યું છે કે રાજકોટથી ભરત બોગરા આવશે કે વિજય રૂપાણી આવશે બનાસકાંઠાથી શંકર ચૌધરી આવશે જામનગરમાં પૂનમ માળમનું રિપ્લેસમેન્ટ કોણ કોઈ હોઈ શકે એવી રીતે કોઈ વિચારી રહ્યું છે મોટાભાગે ત્રણ ચાર બેઠકો નક્કી માનવામાં આવી રહી છે ગાંધીનગરમાં અમિત શાહ નવસારીમાં સીઆર આર પાટીલ જામનગરમાં પૂનમ માડમ આવી રીતે ત્રણેક બેઠકો પર બહુ સ્પષ્ટતા છે પણ બાકીના જેટલા લોકો જેટલી બેઠકો ધારી રહ્યા છે એમાંથી એક પણ જગ્યાએ કોઈએ કોઈ મહિલા ઉમેદવારનું નામ ધાર્યું નથી અને એટલા જ માટે વાતો સાવ તુક્કા અને તર્ક વગરના તુક્કા એટલે સાબિત થાય છે કેમ કે જો તમે મહિલા ઉમેદવાર ધારતા જ નથી તમે એવું માની રહ્યા છો કે મોટાભાગના જે મહિલા ઉમેદવારો છે એટલે દર્શના જરદોષ કે પછી પૂનમ મેડમને બાદ કરીએ તો બાકી બધા લોકોના પત્તા કપાવાના છે એવું પણ તમે ચલાવી રહ્યા છો એક સાથે તો પછી એના રિપ્લેસમેન્ટમાં ભારતીય જનતા પાર્ટી મહિલા ચહેરાઓ કેમ નહીં લાવે બે હજાર ઓગણીસમાં અત્યાર સુધીના ગુજરાતની રાજનીતિના ઇતિહાસમાં પહેલીવાર છ મહિલાઓને ટિકિટ આપવામાં આવી હતી એની પહેલાં પાંચ આપવામાં આવી હતી એક ઉમેરવામાં આવી છ મહિલાઓને ટિકિટ આપવામાં આવી હવે બે હજાર ઓગણીસમાં છને આપવામાં આવી હતી તો બે હજાર ચોવીસમાં અને પણ એવા સમયે જ્યારે ભારતીય જનતા પાર્ટીએ તેત્રીસ ટકા રિઝર્વેશનની વાત કરી હોય તો છ કરતાં વધારે જ મહિલાઓને ટિકિટ મળે એવી પૂરી સંભાવનાઓ છે છટાકા એટલે લગભગ ત્રેવીસ ટકા જેટલી બેઠકો આપી હતી એના પહેલા ઘણા બધા એવા રાજ્યો હતા એટલે જેમ કે ઓડિશા એવું રાજ્ય એકમાત્ર હતું બે હજાર ઓગણીસની ચૂંટણીમાં કે જ્યાં નવીન પટનાયકે ભાર દઈને તેત્રીસ ટકા મહિલાઓને પોતાની જેટલી બેઠકો છે એમાંથી તેત્રીસ ટકા મહિલાઓને ન માત્ર ટિકિટ આપી એ લોકોને જીતાડીને મોકલ્યા પણ ખરા પશ્ચિમ બંગાળમાં પણ સારું એવું મહિલાઓનું પ્રતિનિધિત્વ હતું એ સિવાય ઝારખંડમાં પણ મહિલાઓનું પ્રતિનિધિત્વ ખાસું સારું હતું અને એ પછી આવે છે ગુજરાત જેવા રાજ્યો ગુજરાતનું પ્રતિનિધિત્વ પણ સરખામણીએ બહુ જ સારું હતું આ વખતે વધે એવી સંભાવનાઓ છે છ મહિલા સાંસદો કોણ કોણ હતા તો પૂનમ માડમ વડોદરાથી રંજન ભટ્ટ ઉદયપુરથી ગીતાબેન રાઠવા મહેસાણાથી શારદાબેન પટેલ દર્શનાબેન જરદોશ અને એક છઠ્ઠા જે ઉમેદવાર છે એમનું પણ મેં નામ ભારતીબેન ભાવનગરથી તો આ છ મહિલા સાંસદો હતા જે આપણા ગયા હતા કેન્દ્રમાં અને એટલે જ આ છ સાંસદોમાંથી તમે ધારી રહ્યા છો કે ભારતીબેન શિયાળની ટિકિટ કાપવામાં આવશે ગીતાબેન રાઠવાની ટિકિટ કપાશે શારદાબેનની ટિકિટ કપાશે ઘણા બધા લોકો રંજનબેન ભટ્ટ અને દર્શનાબેન જર્દોષને પણ એમાં ગણી રહ્યા છે તો હવે તમે આટલા લોકોને ટિકિટ કાપવાની એક બાજુ વાત કરી રહ્યા છો તો એ લોકોનું રિપ્લેસમેન્ટ ખાલી પુરુષો આવશે એવું થોડું છે જેટલા લોકો અંદાજ લગાવી રહ્યા છે બધા જ લોકો ધારી રહ્યા છે દરેક પુરુષ ચહેરાઓની પાસે અને એટલા જ માટે જે સરપ્રાઇઝ લાગે છે બધાને એ સરપ્રાઇઝ એકચ્યુઅલી છે નહીં ચહેરો અલગ હશે બાકી એ વાત નક્કી છે કે મહિલા ઉમેદવારો તો મેદાનમાં હશે ખાલી પૂનમબેન માડમ કે દર્શનાબેન જરદોશને જ મોકલી રહ્યા છે લોકસભામાં એ વાત તો સાવ અવાસ્તવિક છે દર્શનાબેન જરદોશને તો મંત્રી પણ બનાવવામાં આવ્યા હતા અત્યાર સુધી મહિલા સાંસદો ચૂંટાઈને જતા હતા પણ ગુજરાતના કોઈ મહિલા સાંસદને કેન્દ્રમાં રાજ્ય રાજ્ય રાજ્યકક્ષાના મંત્રી પણ નહોતા બનાવવામાં આવતા એટલું નિધિત્વ નહોતું મળ્યું આ વખતે મળ્યું છે તો બે હજાર ચોવીસ મહિનાથી પણ વધારે વધશે એવી અપેક્ષા છે હવે એ કોણ હશે શું હશે એ તો સ્થાનિક સમીકરણો જે લોકો જુએ છે એને વધારે ખબર છે જે લોકો જે ક્ષેત્રમાંથી છે એ લોકોને ખબર છે અને એટલે તમારે તો ખાલી એટલું વિચારવાનું છે કે તમારી બેઠક પર જો મહિલાને ટિકિટ આપવામાં આવે તો એ મહિલા કોણ હોઈ શકે છે એકાદ ચહેરો તો એવો ચોક્કસ હશે ગુજરાતમાં કે જે ઉપરથી ઉતારવામાં આવશે કેમ કે ભારતીય જનતા પાર્ટી એ અવસ્થામાં છે કે એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી બે હજાર બાવીસના આંકડાઓની દ્રષ્ટિએ જોઈએ તો જૂનાગઢ અને પાટણ લોકસભા બેઠક એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટી ઇન્ડિયા ગઠબંધનની સામે સારી સ્થિતિમાં નથી પણ વિધાનસભાની ચૂંટણીમાં જે પેટર્નથી વોટિંગ થાય છે એ જ પેટર્નથી લોકસભામાં વોટિંગ નથી થતું વિધાનસભામાં લોકો મુખ્યમંત્રી પસંદ કરવા માટે વોટિંગ કરે છે લોકસભામાં પ્રધાનમંત્રી માટે વોટિંગ કરે છે જોકે હવે તો પાલિકાની ચૂંટણીમાં પણ ભારતીય જનતા પાર્ટી નરેન્દ્ર મોદીના નામ પર જ વોટ માંગે છે લોકો કોર્પોરેટરને એમનું મોઢું જોઈને પસંદ નથી કરતા એટલે જેટલું સદભાગ્ય છે ભારતીય જનતા પાર્ટીનું એટલું જ એમનું દુર્ભાગ્ય છે કે એમની પાસે કોઈ એવા ચહેરાઓ નથી રહ્યા કે એમનું મોઢું જોઈને લોકો વોટ આપે કાં તો જાત જુએ છે કાં તો નરેન્દ્ર મોદી જુએ છે બે જ ઓપ્શન છે ચહેરાઓ જોઈને વોટિંગ થાય તો કદાચ પરિસ્થિતિ ઘણી બધી બદલાઈ જાય ચહેરાઓ જોઈને થતું નથી અને એટલા જ માટે એવી કોઈ કાલ્પનિક પરિસ્થિતિની વાત કરવી નથી જે 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 બેઠકો પર ટિકિટ કપાવવામાં વધારે રસ છે એટલે આ ટિકિટ કપાશે જ અથવા સાંસદ બદલાશે જ એવી વાતો કહેવાય રહી છે એમાં તો ઉત્તર ગુજરાતની મહત્વની અને દક્ષિણ ગુજરાતની મહત્વની બેઠકો છે દક્ષિણ ગુજરાતમાં તમે બારડોલી પ્રભુ વસાવાને રિપીટ નહીં કરવામાં આવે એવું કહેવાય રહ્યું છે વલસાડમાં પણ એ જ પરિસ્થિતિ થઈ શકે છે ભરૂચમાં સાંસદનો ચહેરો મનસુખ વસાવા તરીકે બદલાઈ શકે છે બનાસકાંઠામાંથી પરબત પટેલને રિપીટ નહીં કરવામાં આવે તો પછી મહેસાણામાં શારદાબેન પટેલની જગ્યાએ પણ બીજું કોઈ નામ લાવવામાં આવી શકે છે એ સિવાય પણ બહુ જ લાંબી યાદી છે તમને સાબરકાંઠાથી લઈને સૌરાષ્ટ્રના કેટલાય ક્ષેત્રો સુધી લઈ જાય છે સૌરાષ્ટ્રની આઠ લોકસભાની બેઠક કચ્છમાં વિનોદ ચાવડા એસસી રિઝર્વ સીટ છે અમદાવાદની પૂર્વ પશ્ચિમની બેઠકો વડોદરા ખેડા જેવી બેઠક ખેડામાંથી તો કેન્દ્રીય મંત્રી રાજ્યકક્ષાના દેવસિંહ ચૌહાણ છે અને એટલે જ બેઠકો બધી જ રસપ્રદ છે આણંદમાં યુવા ચહેરો છે મિતેશભાઈ પટેલ બકાભાઈ પટેલ તરીકે ઓળખાય છે અને એટલા જ માટે દરેક જગ્યાએ ચૂંટણી રસપ્રદ છે કોને રિપીટ કરવામાં આવશે કે નહીં એના વિશે માત્ર તુક્કાઓ છે પણ એટલું નક્કી છે કે છ કરતાં વધારે મહિલા ચહેરાઓ આવી શકે છે છ મહિલાઓ પણ એટલીસ્ટ જળવાઈ રહે આંકડો એ રીતે તો આવશે જ ભારતીય જનતા પાર્ટી આ વાતમાં તો ડિસપોઇન્ટ કોઈને નહીં જ કરે કોંગ્રેસમાંથી ક્યાં કયા ચહેરાઓ એના વિશે બહુ ચર્ચા નથી થઈ રહી ઉમેદવારો જાહેર કરવામાં જો કોંગ્રેસ પક્ષ ખૂબ મોડી સાબિત થશે તો પછી પંદર દિવસમાં કોઈ ઉમેદવાર શું ચૂંટણી લડવાનો કોને જઈને મળવાનો લોકસભાના ક્ષેત્રમાં એ પણ વિચારવાનો પ્રશ્ન રહેવાનો છે ભાવનગર અને ભરૂચ પર ઇન્ડિયા ગઠબંધનના બે ચહેરાઓ જાહેર છે ઉમેશ મકવાણા અને ચૈતર વસાવા બંનેની સ્વાભિમાન યાત્રાઓ ચૈતર વસાવાની તો શરૂ થઈ ગઈ છે ઉમેશ મકવાણા પણ એ જ દિશામાં છે સાતમી માર્ચે રાહુલ ગાંધી ન્યાય યાત્રા સાથે ગુજરાતમાં જાલોદમાંથી પ્રવેશ કરવાના છે રાત્રિ રોકાણ પણ દાહોદ પાસે લીમડીની આજુબાજુ થવાનું છે એના પછી આઠ નવ દસ ગુજરાતમાં રહેશે અને પછી આગળ વધી જવાના છે યાત્રાઓનો સમય શરૂ થવાનો છે બે ત્રણ દિવસમાં તાપમાનમાં પારો જેમ વધવાનો છે વાતાવરણ તો અત્યારે બગડેલું છે જ્યાં આધાર્યું નહોતું ત્યાં બધે વરસાદ પડી રહ્યો છે ભરૂચ વલસાડમાં એ વરસાદ પડ્યો છે આજે એટલે જેમ વાતાવરણ બધું ડોળાયેલું છે કન્ફ્યુઝન છે ખબર નથી પડતી શિયાળો ચોમાસું ઉનાળું ચાલી રહ્યું છે એસી ચાલુ રાખવું પડે છે બહાર નીકળો તો ગરમી લાગે છે સવારે ઠંડી પણ લાગે છે અને વરસાદ પણ પડે છે રાજનીતિનું વાતાવરણ પણ અત્યારે આવું છે કોઈ આ કહે છે કોઈ પેલું કહે છે કોઈ ત્રીજું કહે છે વાતાવરણ ચોખ્ખું થશે જ્યારે નામ સામે આવશે રાજનીતિનો પારો પણ ઉંચકાશે ગરમીનો પારો પણ ઉંચકાશે તમે બધા જ સુરક્ષિત રહો રાજનીતિ અને સામાન્ય ગરમીથી આવી અપેક્ષા સાથે એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર